ઓકે, તો આ ક્વેશ્ચન છે, કઈ કેવું કે છે, 2 મીટર કેન્દ્ર લંબાઈવાળા એક બહિર્ગોળ અરીસાની અક્ષ પર એક વ્યક્તિ અરીસાના ધ્રુવથી કેટલા અંતરે ઊભા રહેવું જોઈએ, મતલબ કે એનું વસ્તુ અંતર કેટલું હોવું જોઈએ કે જેથી કરીને એનું પ્રતિબિંબ સાચી ઊંચાઈ કરતા કેવું મળે, અડધું મળે. ખાસ સમજજો, જો સૌથી પહેલા તો તમને કેન્દ્ર લંબાઈ આપી છે, જો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખો, બહિર્ગોળ શબ્દ આવે એટલે કેન્દ્ર લંબાઈ પ્લસ જ હોય, રાઈટ, અંતર્ગોળ આવે તો માઇનસ હોય. અત્યારે બહિર્ગોળ છે તો આની કેન્દ્ર લંબાઈ હું પ્લસ 2 મીટર કન્સિડર કરીશ, વેરી ગુડ. ચલો, U જે છે, U એ મેળવવાના છે, કેટલા અંતરે ઊભું રહેવું જોઈએ, મતલબ કે વસ્તુ અંતર કેટલું હોવું જોઈએ મેળવવાનું છે, રાઈટ. અચ્છા, તો એને એનું પ્રતિબિંબ એની ઊંચાઈ કરતા અડધી ઊંચાઈ વાળું મળે. એટલે તમને ખબર છે, મોટવણી હોય, મોટવણી એને તમે આવું કહેતા હોય, એચઆઈના છેદમાં એચઓ, રાઈટ. હવે તમને શું કીધું, પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુ કરતા કેવી મળે, અડધી, તો વસ્તુની એચઓ હોય તો પ્રતિબિંબની કેટલી, તો કે એચઓ બાય 2, રાઈટ. એટલે આનો આન્સર કેટલો આવશે, 1/2. હવે પ્લસ આવે કે માઇનસ એ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલા જો અહીંયા કીધું છે, એને સીધા ઊભા રહેવું જોઈએ, પ્રતિબિંબ ઉલટું નથી મળતું, સીધું જ મળે છે. તો સીધું એટલે મુખ્ય અક્ષની ઉપર ને, તો વસ્તુ તો સીધી જ હોય, અહીંયા પ્રતિબિંબ સીધું મળે છે, તો પ્લસના છેદમાં પ્લસ એટલે પ્લસ જ જવાબ આવશે. નામ તમને ખબર હોય, બહિર્ગોળ અરીસાથી મળતું પ્રતિબિંબ, અગેન આઈ રિપીટ માય ફ્રેન્ડ, બહિર્ગોળ અરીસાથી મળતું પ્રતિબિંબ સ્વભાવે હંમેશા કેવું હોય, આભાસી અને ચતુ જ હોય છે, અને નાનું પણ હોય છે, એ પણ તમને ખબર હશે. એટલા માટે જ એનો ઉપયોગ ક્યાં થાય, તો કે જે બાઇક છે, જે કાર છે, એમાં સાઇડ મિરર હોય ને, એ બહિર્ગોળ હોય છે આના લીધે જ. તો એટલા માટે અહીંયા મેગ્નિફિકેશન, મોટવણી હંમેશા પ્લસ જ થશે. છતાં બંને રીતે આપણે જોઈ લીધું. ચલો, હવે એક ઇક્વેશન યાદ કરો, ધમાકેદાર ઇક્વેશન આ ચેપ્ટરનું, એમ ખબર છે, એફ ખબર છે, પણ યુ મેળવવાના છે. વેરી ગુડ માય ફ્રેન્ડ, આ ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન એમસીક્યુ માટે, એમ બરાબર એફના છેદમાં એફ માઇનસ યુ. આવું જ એક ઇક્વેશન છે, ખાલી જાણ માટે, વીના સ્વરૂપમાં યાદ છે ને, એમ બરાબર એફ માઇનસ વીના છેદમાં એફ, રાઈટ. પણ અત્યારે એ યુઝ નહીં થાય, અત્યારે તો આ વાળું ફંડા જ યુઝ થશે. તો જુઓ, તો એમ એટલે એકના છેદમાં બે, એફ એટલે બે, આ પણ બે, આ યુ મેળવવાના છે, તો એની અંદર નિશાની મૂકવાની નહીં, તમને જે જવાબ મળશે ને નિશાની સાથેનો મળશે. એટલે યુ જનરલી હોય કેવા, માઇનસ જ હોય ને, તો આપણો જવાબ કેવો આવવો જોઈએ, માઇનસ, વેરી ગુડ. તો જોઈએ, ચલો, તો અહીંયા આવશે 2 માઇનસ યુ બરાબર 2 ગુણાકારમાં 2, 4. તો અહીંયા તમને માઇનસ યુ બરાબર કેટલા મળશે, 4 માઇનસ 2 એટલે કે 2. તો અહીંયા ફાઇનલ તમને આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો, યુ બરાબર માઇનસ 2 મીટર, કારણ કે આ માઇનસ આ બાજુ જતા રહેશે ને, બરાબર ને. તો ઓપ્શન નંબર કયો આવશે, તો ઓપ્શન નંબર આવશે D, માઇનસ 2.0 મીટર, એ પરફેક્ટ આન્સર આનો થશે.